વડોદરા શહેરના નેતા મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીઓનું અપમાન કરી ધાક ધમકી આપતા વડોદરા પ્રેસ ક્લબ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી ફોજદારી કાર્યવાહીની માંગ કરી છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન મતદારોને ધમકી આપ્યા બાદ મધુ શ્રીવાસ્તવે મીડિયાકર્મીઓને અપમાનિત કર્યા હતા અને ધાક ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું, જેના પરિણામે વડોદરા પ્રેસ ક્લબના બેનર હેઠળ પત્રકારોએ આજે કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું અને મધુ શ્રીવાસ્તવ સામે ફોજદારી કાર્યવાહીની માંગ કરી હતી. આજ ઇલેક્ટ્રોનિક મીડિયા ઓર ઇનકે સાથ મેં ઓર મીડિયા કી તરફ સે ન્યૂઝ પોર્ટલ્સ વગેરે ઇન સબ કી તરફ સે મિલકે એક આવેદન પત્ર દેને મેં આયા હૈ ઓર હમ ઇસ પે યોગ્ય કાર્યવાહી કરવાએંગે. ઉનકે સાથ મેં જો ગેર વર્તન હુઆ હૈ મીડિયા કે સાથ મેં ઉસકે રેફરન્સ મેં હૈ તો ઉનકી જો ડિમાન્ડ હૈ ઉસકે હિસાબ સે હમ તપાસ કરા કે યોગ્ય કાર્યવાહી કરવાએંગે. જો રાજ્યભરમાં પત્રકારો ઉપર વધતા હુમલાના બનાવો અને અમદાવાદ ખાતે તો એક પત્રકારની હત્યા પણ થઈ છે અને તંત્ર જાણે ઉદાસીન વલણ દાખવતું હોય અને વડોદરામાં બે ચાર મીડિયાકર્મીઓને એક ધારાસભ્ય દ્વારા ધમકી આપવામાં આવી કે હું નોકરીમાંથી છોડાઈ દઈશ ને વાયરો કાપી નાખીશ, એટલે અમને લાગ્યું કે ભાઈ પત્રકારો એકતા થવું જોઈએ. પત્રકારો ડરતા નથી પણ આજે અમે કલેક્ટર સમક્ષ આવીએ, જિલ્લા ચૂંટણી અધિકારી પણ છે એમની સમક્ષ આવી અને ફરિયાદ રજૂ કરી છે કે ભાઈ આવી ધમકી આપનારની અમે કડક કાર્યવાહી કરવામાં આવે અને ખાસ તો અમારા સલામતીની ખાતરી આપવામાં આવે. અને અમારે પત્રકારો તો એટલે અમે તો જે કામ કરીએ છીએ પ્રજાના સુખાકારી માટે જ કરીએ, પ્રજાના પ્રશ્નો ઉજાગર કરતા હોય છે, કોઈ જગ્યાએ ખોટું થતું હોય તો તંત્ર સામે મૂકતા હોય છે, ત્યારે અમને વાતાવરણ સલામત રીતે મળી રહે અમે માંગ કરી છે. આ ચૂંટણી મહત્ત્વની છે. 2019ની ચૂંટણીનો જંગ હજુ તો શરૂ થયો, ત્યાં તો વડોદરા માત્ર વડોદરા નહીં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પત્રકારો સાથે બેહુદું વર્તન થતું હોવાની ફરિયાદો આવી છે. એટલું જ નહીં, જાહેર સભાઓમાં ધમકીઓ આપવામાં આવે છે. મતદાતાઓને ધમકી આપનારા તત્વો સામે તો તંત્રએ પગલાં લેવાના હોય, પરંતુ જ્યારે એ બનાવ કોઈ સિનિયર પત્રકારો સાથે બને ત્યારે એ ચલાવી ન લેવાય. કેટલાક આપણા વિઝ્યુઅલ મીડિયાના કર્મીઓને ધમકીઓ આપવામાં આવી, ધક્કાઓ મારીને બહાર કાઢવામાં આવ્યા. એમને કહેવામાં આવ્યું કે 23મી પછી અમે જોઈ લઈશું, કેબલો કાપી નાખીશું, નોકરીમાંથી કઢાવી મૂકીશું. આ યોગ્ય નથી. પ્રજાના પ્રતિનિધિની ફરજ હોય છે અને આ રીતે વર્તન કરે તો એની સામે તંત્ર પગલાં લઈ શકે છે, અને ખાસ કરીને ચૂંટણી સમયે. તેથી જિલ્લા ચૂંટણી અધિકારીને આજે વડોદરા પ્રેસ ક્લબ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદનપત્ર નથી કે આપણી ફરિયાદ છે અને વેદના પણ છે. આ વેદનાનો પ્રતિસાદ કઈ રીતે ચૂંટણી તંત્ર આપે છે એ જોવાનું રહ્યું. બાકી પત્રકારો ડરતા નથી અને કોઈ ડરાવે તો ડરી જાય એવા પણ નથી. પત્રકારો પોતાનો ધર્મ બજાવતા રહેશે, સત્યને નિર્બળ સ્વરૂપે રજૂ પણ કરતા રહેશે અને કોઈની ધાક ધમકીને વશ નહીં થાય એ પણ નક્કી છે.